गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। मनुष्य में प्रज्ञन एना अंतिम भाग तरफ आप आगे वधीए। लास्ट टॉपिक आप जो तो फर्टिलाइजेशन एट के फलन, शुक्रकोष और अंडकोष जोड़ाय अने फलितांडनु निर्माण बने। हवे आज फलितांड है ये गर्भ विकास में परिणामे, एटले के मनुष्य नी अंदर गर्भ विकास कई रीते थाय ए आपणे जोवानुं छे। गर्भ विकास शुरू थाय ए पहेला गर्भनुं स्थापन थाय। आपने खबर छे के फलननी प्रक्रिया आ जग्याए थाय। फलननी प्रक्रिया क्यां थाय? अंडवाहिनीमां फलननी प्रक्रिया थाय, इस्थमस्त अने तुंबिकाना जोडाण स्थाने। आ जग्याए अंडकोषनुं फलन थाय ने फलितांड बने। आ फलितांड आ जग्याए बन्युं होय, आपने खबर छे, एटले के अंडवाहिनीमां बन्युं होय। हवे आ फलितांड छे अंडवाहिनीमांथी आगळ वधतो गर्भाशय तरफ आवे। कई बाजू आवशे? गर्भाशय तरफ आवशे। અને ગર્ભનું આ એન્ડોમેટ્રિયમ છે, આ એન્ડોમેટ્રિયમ એમાં એનું સ્થાપન થશે। આ બધું જ એક સાથે કો રિલેટેડ છે। તમે ભણી ગયા કે 14માં દિવસે અંડપાત થાય, કેટલામાં દિવસે? 14માં દિવસે ઋતુચક્રના, અને 15માં દિવસથી લઈને 28 દિવસ દરમિયાન જ્યારે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય ત્યારે પ્રોજેસ્ટેરોન છે આ એન્ડોમેટ્રિયમને ઘટ અને જાડું બનાવે, એન્ડોમેટ્રિયમનો વિકાસ થતો હોય, એટલે ગર્ભાશયનું અંદરનું સ્તર છે એકદમ જાડું થઈ ગયું હોય। તો હવે અહીંયા જે ફલિતાંડ બન્યું, એટલે કે શુક્રકોષોનું જે શુક્રકોષ અને અંડકોષનું જે મિલન થયું અને ફલિતાંડ બન્યું, એ ફલિતાંડ આગળ વધતું વધતું જ્યારે ગર્ભાશયમાં આવે ત્યાં સુધીમાં આ એન્ડોમેટ્રિયમ છે એનો વિકાસ થઈ ચૂક્યો હોય, અને એ ફલિતાંડ એટલે કે જે ગર્ભ છે જ્યારે એનો વિકાસ થતાં જ્યારે ગર્ભાશયમાં પહોંચે ત્યારે એ ગર્ભકોષ્ઠ કોથળીના સ્વરૂપમાં હોય અને એન્ડોમેટ્રિયમમાં ખૂંચી જાય, એન્ડોમેટ્રિયમની અંદર દાખલ થાય, એટલે એને ગર્ભનું સ્થાપન કહેવાય। તો પહેલાં શું આવશે? ગર્ભનું સ્થાપન। સૌ પ્રથમ શું હોય? તો કે ફલિતાંડ હોય। આ ફલિતાંડ એટલે એક કોષી ગર્ભ, આ એનું કોષ કેન્દ્ર, આ એનું કોષ કેન્દ્ર, એટલે આ એક કોષી ગર્ભને ફલિતાંડ કહેવાય। શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈ ગયા, હવે એમાં રંગસૂત્ર 2N છે, એ છેક સુધી 2N જ રહી આવે, 23 દુન 46 રંગસૂત્ર। આ જે ફલિતાંડ છે, ફલિતાંડની ઉપર અંડપળ હોય જેને હવે ફલનપળ તરીકે ઓળખાય, ફલિતાંડની ફરતે શું આવેલું હોય? અંડપળ, જેને શું કહેવાય? ફલનપળ। હવે શું થશે? તો કે વિખંડન થશે। તો વિખંડન એટલે શું? તો કે એક પ્રકારનું સંભાજન, એટલે એકના બે કોષ થવા, બેના ચાર થવા, ચારના આઠ થવા, આઠના સોળ થવા, એક પ્રકારનું સંભાજન। પણ વચ્ચે જેને કહેવાય ને કે એનું કોષ રસનું કદ ના વધે, કોષ રસનું કદ વધે નહીં, તો વિખંડન અથવા ક્લીવેજ। પ્રથમ વિખંડન થાય ઊભું, એટલે એકના કેટલા કોષ થાય? બે કોષ થશે, એકના બે કોષ, તો આ બે કોષી અવસ્થા થઈ ગયા, એકમાંથી બે કોષ બની ગયા। પછી આડું વિખંડન થાય, એટલે બેમાંથી કેટલા કોષ થાય? ચાર થાય। પછી ઊભું પાછું વિખંડન થાય, એટલે આમ ત્રિપરિમાણમાં જુઓ તો ચારમાંથી કેટલા કોષ થાય? આઠ કોષ થાય। આમ કોષની સંખ્યા વધતી જઈને આઠમાંથી સોળ કોષ થાય, આમ કોષની સંખ્યા વધતી ગઈ અને સોળ કોષી અવસ્થા થઈ। આ સોળ કોષી અથવા આઠ કોષી અવસ્થાને મોરુલા અવસ્થા કહેવાય, આ અવસ્થાને શું કહેવાય? મોરુલા અવસ્થા। એટલે પહેલા ફલિતાંડ એટલે એક કોષ, એના બે કોષ, એના ચાર, ચારના આઠ, આઠના સોળ, એટલે આ એક પ્રકારનું સંભાજન છે। તો એકમાંથી એક કરતાં વધારે કોષ, અહીંયા આપણે સોળ કોષ સુધીની વાત કરી તો આને ગર્ભના કોષો એટલે ગર્ભકોષ્ઠી કોષો કહેવાય, અથવા એને કહેવાય બ્લાસ્ટોમિયર, બ્લાસ્ટોમિયર અથવા ગર્ભકોષ્ઠી કોષ। આઠ અથવા સોળ ગર્ભકોષ્ઠી કોષ હોય, ખાસ કરીને સોળ વધારે એપ્રોપ્રિએટ કહેવાય, બુક પ્રમાણે આઠ અથવા સોળ અથવા ખાલી સોળ લખ્યું હોય તો એને મરુલા અવસ્થા કહેવાય, એને શું કહેવાય? મરુલા અવસ્થા। હવે સોળના કેટલા થશે? 32, 32ના પાછું વિભાજન થાય તો કેટલા થાય? 64, 64ને 128। આમ વિભાજનથી આગળ થતું જ રહીએ, અને એ દરમિયાન જો એકના બે થયા, બેના ચાર થયા, ચારના આઠ થયા, આઠના સોળ થયા, સોળના 32 થયા, એ અહીંથી સ્ટાર્ટ થયું હોય અને એ દરમિયાન પાછું ગર્ભગતિ કરતો કરતો ગર્ભાશય તરફ આવતો હોય, ગર્ભગતિ કરતો ક્યાં શું આવે? ગર્ભાશય તરફ જાય, અને છેલ્લે ગર્ભકોષ્ઠ કોથળી એટલે બ્લાસ્ટોસિસ્ટમાં પરિણામે। બ્લાસ્ટોસિસ્ટ એટલે શું? તો કે અનેક કોષો બની ગયા, જો આ સોળ કોષ પછી સોળના 32, 32ના 64 એવા અનેક કોષ બની ગયા, તો ગર્ભની અંદર એક પોલાણ ઉત્પન્ન થાય એને ગર્ભકોષ્ઠ કહેવાય, ગર્ભનું પ્રથમ પોલાણ એટલે ગર્ભકોષ્ઠ, અને બાકીનો આંતરિક કોષ સમૂહ બની ગયો, આને કહેવાય આંતરિક કોષ સમૂહ।
तो गर्भनु प्रथम पोलाण एने गर्भकोष्ठ कहेवाय, आने कहेवाय गर्भकोष्ठ, गर्भनु पोलाण। एकना बे, बेना चार, चारना आठ, आठना सोळ, सोळ कोशी अवस्थानुं नाम आप्युं छे मरुलावस्था। सोळना बत्रीस, बत्रीसना चौसठ एम विभाजन पामे त्यारे गर्भ एक गोळ दड़ा जेवो होय एमां वच्चे एक पोलाण उत्पन्न थई, पोलाणने गर्भकोष्ठ कहेवाय। गर्भकोष्ठ अने आ अवस्थाने गर्भकोष्ठीय अवस्था कहेवाय। एमां अंदर छे ने कहेवाय आंतरिक कोष समूह, आंतरिक कोष समूह, अने बारनो जे छे ने कहेवाय पोषक स्तर। आ बारनो भाग छे ने शुं कहेवाय पोषक स्तर। गर्भनुं प्रथम पोलाण एटले गर्भकोष्ठ, सौथी बहार आवेलुं स्तर एने पोषक स्तर कहेवाय, अने अंदरनो जे भाग छे एने कहेवाय आंतरिक कोष समूह। आ जे आंतरिक कोष समूह छे एमांथी गर्भ विकास थशे, बाळकनुं निर्माण आटला कोषोमांथी थशे, आंतरिक कोष समूहमांथी જે બાળકનું નિર્માણ થાય એ આંતરિક કોષ સમૂહમાંથી થાય। ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષોને શું કહેવાય? પોષક સ્તર। આપણે એમને કીધું કે આને શું કહેશું? આપણે પોષક સ્તર કહેશું। સૌથી બહારનું સ્તર હોય એને પોષક સ્તર કહેવાય, અને અંદરનો સમૂહ હોય એને કહેવાય આંતરિક કોષ સમૂહ, અને અંદરના કોષો છે એને આંતરિક કોષ સમૂહ કહેવાય। પોષક સ્તર એટલે ને કહેવાય ટ્રોફોબ્લાસ્ટ, પોષક સ્તર અથવા તો ટ્રોફોપ્લાસ્ટ, આને કહેવાય પોષક સ્તર, ટ્રોફોબ્લાસ્ટ। અને અંદર જે છે એને કહેવાય આંતરિક કોષ સમૂહ, આંતરિક કોષ સમૂહ। હવે આ પોષક સ્તર છે એ ગર્ભાશયના અંતઃ સ્તર સાથે જોડાય, અને અંતઃ કોષનો સમૂહ એટલે આજે અંતઃ કોષ સમૂહ છે, આંતરિક કોષ સમૂહ છે, આંતરિક કોષ સમૂહ એ ગર્ભ તરીકે વિભેદિત થાય, એટલે જે ગર્ભ વિકાસ છે આટલા કોષોમાંથી થાય, ગર્ભનો વિકાસ થશે આટલા કોષોમાંથી થાય। ગર્ભાશય કોષો ઝડપથી વિભાજન પામે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે। આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે આકૃતિ દોરીએ કે આ ગર્ભાશય છે, અંડવાહિની, ત્રિકોણાકાર છે ગર્ભાશય છે, ગ્રીવા અને યોનિમાર્ગ। ગર્ભાશયનું અંદરનું સ્તર છે એને શું કહેવાય? એન્ડોમેટ્રિયમ। અને આપણે શું કહેશું? એન્ડોમેટ્રિયમ। આ એન્ડોમેટ્રિયમનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો છે, અંદરનું સ્તર હોય એને શું કહેવાય? એન્ડોમેટ્રિયમ। પ્રોજેસ્ટેરોન છે એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે અંડ પતન બાદ, એટલે 14મા દિવસ પછી આ એન્ડોમેટ્રિયમનો અહીંયા વિકાસ, એન્ડોમેટ્રિયમ એકદમ ઘટ થઈ ગયું, ગર્ભાશયનું અંદરનું સ્તર એટલે એન્ડોમેટ્રિયમ એનો સંપૂર્ણ વિકાસ જોવા મળે છે, એકદમ જાડું થઈ ગયું છે આ એન્ડોમેટ્રિયમ, ગર્ભાશયનું અંદરનું સ્તર જેને કહેવાય। હવે આપણે ખબર છે કે ફલન ક્યાં થાય? અંડવાહિનીમાં। અહીંયા ફલિતાંડ હોય, ફલિતાંડમાં કઈ પ્રક્રિયા થાય? વિખંડન। વિખંડન એટલે એકના બે, બેના ચાર, ચારના આઠ, માની લો કે અહીંયા સુધી પહોંચ્યું ત્યારે એ સોળ કોષી અવસ્થાને કઈ અવસ્થા કહેવાય? મરુલા અવસ્થા। અહીંથી આ બાજુ આવે છે, હવે આગળ વધે એટલે અહીંયા આવે, અહીંયા આવે એટલે ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય। ગર્ભકોષ્ઠ કોથળી એટલે શું? આજુબાજુ છે એને શું કહેવાય? પોષક સ્તર, ટ્રોફોબ્લાસ્ટ, આ પોષક સ્તર, અને અંદર છે એને શું કહેવાય? આંતરિક કોષ સમૂહ, આને કહેવાય આંતરિક કોષ સમૂહ। આને કઈ અવસ્થા કહેવાય? ગર્ભકોષ્ઠ, ગર્ભકોષ્ઠી અવસ્થા, આને શું કહેવાય? ગર્ભકોષ્ઠી અવસ્થા। હવે શું થશે કે આ જે ગર્ભકોષ્ઠી અવસ્થાનો કોષ છે એમાંથી આટલા ભાગમાંથી જે આંતરિક કોષ સમૂહમાંથી બાળક એટલે કે ગર્ભનો વિકાસ થશે, અને આજુબાજુનું સ્તર છે એને પોષણ આપવાનું કાર્ય એટલે કે પોષક સ્તર તરીકે એ આ એન્ડોમેટ્રિયમમાં ખૂંચી જાય, એસેમાં ખૂંચી જાય? એન્ડોમેટ્રિયમના। એ કઈ રીતે આપણે જોઈએ? એન્ડોમેટ્રિયમની અંદર ખૂંચવાની આજે આખી પ્રક્રિયા અને ગર્ભનું સ્થાપન કહેવાય। એન્ડોમેટ્રિયમ છે, આ એન્ડોમેટ્રિયમનો ભાગ છે, આટલો ભાગ છે, એમ ખાચ પડી એન્ડોમેટ્રિયમની અંદર ગર્ભનું સ્થાપન થશે એ આપણે જોવાનું છે। હવે કઈ અવસ્થાનો ગર્ભ છે? તો કે ગર્ભકોષ્ઠ કોથળી અવસ્થાનો ગર્ભ છે, ગર્ભકોષ્ઠ કોથળી અવસ્થાનો છે। એમાં શું હોય? આ પોષક સ્તર આજુબાજુ જે છે એને શું કહેવાય?
પોષક સ્તર, આ પોષક સ્તર છે, અને અંદરનો ભાગ છે એને કહેવાય આંતરિક કોષ સમૂહ. આને કહેવાય આંતરિક કોષ સમૂહ, જેમાંથી બાળક એટલે કે ગર્ભનું નિર્માણ થવાનું છે. આને કહેવાય આંતરિક કોષ સમૂહ. આટલા ભાગ માટે હવે શું થશે કે આ ગર્ભાશયનું અંતઃસ્ત્ર છે એની ફરતી બાજુ આમ ઘેરી લઈએ. આ એન્ડોમેટ્રિયમની અંદર આ એન્ડોમેટ્રિયમ છે, તો એન્ડોમેટ્રિયમે શું કર્યું, ગર્ભને એની અંદર સમાવી લીધો. જો ગર્ભાશયનું અંતઃસ્તર એન્ડોમેટ્રિયમની અંદર આખે આખો ગર્ભ અંદર સ્થાપિત થઈ ગયો, આ ઘટનાને ગર્ભનું સ્થાપન કહેવાય. આ ઘટનાને શું કહેવાય, ગર્ભ સ્થાપન. આ ઘટનાને કહેવાય ગર્ભ સ્થાપન. ગર્ભ સ્થાપન કેમાં થાય, તો કે અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમમાં થાય. અને એવી રીતે થાય કે આ જે આંતરિક કોષ સમૂહ છે એ ગર્ભાશયની દિવાલ તરફ રહે, એ રીતના થાય. તો કઈ રીતે કીધું કે જોડાણ બાદ ગર્ભાશયના કોષો એટલે કે ગર્ભાશયની દિવાલના કોષો એટલે કે એન્ડોમેટ્રિયમના કોષો એ વિભાજન પામી અને ગર્ભકોષ્ઠ કોથળીને એટલે કે ગર્ભને, ગર્ભકોષ્ઠ કોથળીવાળી અવસ્થા છે એ અવસ્થાએ જે ગર્ભ હોય એને ઘેરી લે. પરિણામે શું થશે કે ગર્ભકોષ્ઠ કોથળી એ ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થઈ જાય, જેને ગર્ભસ્થાપન કહેવાય, જેમાં આપણે આપણી આકૃતિ સાથે સમજ્યું. અને હવે આ અવસ્થાને ગર્ભધારણ અવસ્થા કહેવાય. ગર્ભધારણ થઈ ગયું, ગર્ભનું સ્થાપન થઈ ગયું, હવે એનો આગળ ઉપર વિકાસ થાય, ગર્ભનો વિકાસ. ગર્ભસ્થાપન બાદ પોષક કોષો ઉપર આંગળી જેવા પ્રવર્ધ દેખાય, જેને જરાયુજ અંકુરણ કહેવાય. જેને શું કહેવાય, જરાયુજ અંકુરણ. જે ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ હોય એને શું કહેવાય, માતાના રુધિર દ્વારા ઘેરાયેલા હોય. શું કહેવા માંગે છે, તો કે અહીંથી આમ આવી આંગળીના જેવા પ્રવર્ધ નીકળે, આમ માઇક્રોવિલી. આ જે છે માઇક્રોવિલી એને શું કહેવાય, જરાયુજ અંકુરણ. માઇક્રોવિલી સૂક્ષ્મ આવે જે આંગળીના પ્રવર્ધ હોય એવા, તો એ આંગળીના પ્રવર્ધ છે આમ એ ગર્ભાશયની દિવાલમાં ખૂંચેલા છે. ગર્ભાશય છે એ માતાનું છે, એ માતાનું રુધિર અને આ એની વચ્ચે આપલે થઈ શકે, તો એને જરાયુજ અંકુરણ તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ, જરાયુજ અંકુરો અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાય અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે, જેને જરાયુ કહેવાય. જરાયુનું કાર્ય શું, જરાયુનું કાર્ય શું, તો કે જરાયુને કારણે આ બાજુ ભ્રૂણ છે, આ ગ્રીન કલરથી દર્શાવ્યું એ ભ્રૂણ એટલે બાળકનો વિકાસ થશે, અને આ બાજુ માતા છે એ બંને વચ્ચે કનેક્શનનું કાર્ય કરે. અહીંથી રુધિર આમ આવે, અહીંથી રુધિર આમ આવે, પોષક દ્રવ્ય આપે, ઉત્સર્ગ દ્રવ્યની ઓટુ CO2 બધું આપલે થાય. જ્યારે ગર્ભનો વિકાસ થતો હોય ત્યારે ફેફસાનો વિકાસ ના થયો હોય, પાચન તંત્ર ના બન્યું હોય, ઉત્સર્જન તંત્ર ન બન્યું હોય, તો વિકાસ પામતા ગર્ભને પોષણ કોના દ્વારા મળે, માતાના શરીરમાંથી. તો જરાયુ છે એ જરાયુ છે એની વચ્ચે બંનેને કનેક્શન કરવાનું, જોડવાનું કાર્ય કરે, એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય. જરાયુ છે ભ્રૂણને ઓક્સિજન આપે અને પોષક દ્રવ્ય આપે. જરાયુ દ્વારા ભ્રૂણને શું મળશે, ઓક્સિજન અને પોષક દ્રવ્ય. જ્યારે ભ્રૂણ છે જે નકામો કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન કરે એનો પાછો નિકાલ કરે, એટલે ઓટુ લે, CO2 મુક્ત કરે, પોષક દ્રવ્ય માતાનું લે અને માતાના રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્ય મુક્ત કરે, એમ જરાયુ છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોની વચ્ચેનો, ગર્ભ અને માતાના શરીર, એટલે ભ્રૂણ અને માતાના શરીરની વચ્ચેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય. જરાયુ છે ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલો છે, જે ભ્રૂણની અંદર અને બહારના પદાર્થોના વહનમાં મદદ કરે. એ ગર્ભનાળ વિશે તમને આગળ માહિતી આપીશ ક્રમ પ્રમાણે. જરાયુની જે વાત કરી એ અંતઃસ્ત્રાવી પેશી છે. જરાયુ કેવી પેશી છે, અંતઃસ્ત્રાવી પેશી, એ પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. જો જરાયુ તો ખાલી ગર્ભાવસ્થામાં જ જોવા મળે, પરમેનન્ટ ગ્રંથિ નથી, ટેમ્પરરી ગ્રંથિ કહેવાય. અંડપિન, શુક્રપિન, પિચ્યુટરી ગ્રંથિ, થાઇમસ, થાઇરોક્સ એ બધી પરમેનન્ટ ગ્રંથિ છે. જરાયુ તો પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળતી હંગામી એટલે કે ટેમ્પરરી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. એમાંથી HCG, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન, HCG
હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન એચપીએલ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. જો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંડપિંડમાંથી નહીં બને અને જરાયુમાંથી પણ બને, આટલા અંતસ્ત્રાવો મુક્ત થાય. ગર્ભાવસ્થા પૂરી થાય જ્યારે, હજી આપણે ભણવાની બાકી, પણ જ્યારે પૂરી થાય, 9 મહિનાનો મનુષ્યનો ગર્ભ વિકાસ પૂરો થાય, ત્યારે એમાંથી રિલેક્સિન નામનો અંતસ્ત્રાવ મુક્ત થાય. અને રિલેક્સિન છે એ એચસીજી અને એચપીએલ આ ત્રણ અંતસ્ત્રાવો માત્ર અને માત્ર ગર્ભાવસ્થામાં જ ઉત્પન્ન થાય. એટલે કોઈ સ્ત્રી છે જીવનમાં એક જ વખત ગર્ભાવસ્થા ધારણ કરે તો એ જ વખતે આ ઉત્પન્ન થાય, પછી એના જીવનમાં ક્યારેય ઉત્પન્ન થતા નથી. તો રિલેક્સિન, એચસીજી અને એચપીએલ માત્ર ગર્ભાવસ્થામાં. રિલેક્સિનનું કાર્ય પ્રસૂતિનું છે, પ્રસૂતિને સરળ બનવાનું. અરેખિત સ્નાયુઓ એને ઢીલા બનાવે એટલે પ્રસૂતિની ક્રિયા સરળ બને. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં ઇસ્ટ્રોજન, હમણાં જોયું એમ પ્રોજેસ્ટેરોન, કોર્ટિઝોલ અને સ્ટીરોઇડ અંતસ્ત્રાવ, પ્રોલેક્ટિન લેક્ટોટ્રોપિક હોર્મોન અને એલટીએચ પણ કહેવાય, લેક્ટોટ્રોપિક હોર્મોન, અને થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય. ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન તો હોય જ, એ સિવાય કોર્ટિઝોલ, થાઇરોક્સિન અને એલટીએચ લેક્ટોટ્રોપિક હોર્મોનનું પ્રમાણ વધી જાય. આ અંતસ્ત્રાવનું જે વધુ પડતું પ્રમાણ છે એ મોટે ભાગે શેના માટે છે? ગર્ભાવસ્થાની જાળવણી માટે અને ગર્ભની વૃદ્ધિ માટે. ગર્ભની વૃદ્ધિ, ગર્ભના વિકાસ એના માટે આવશ્યક છે. હવે ફરીથી આપણે પાછા ક્રમમાં એવા કે ગર્ભનું સ્થાપન થયું, છેલ્લે આપણે જોયું તો ગર્ભનું સ્થાપન. અંતઃકોષ સમૂહ એટલે ભ્રૂણમાં વિકાસ પામે, ક્યાંથી વાત કરી હતી આપણે? આ આંતરિક કોષ સમૂહ, આ આંતરિક કોષ સમૂહ છે શેમાં વિકાસ પામે છે? ભ્રૂણમાં. આનો વિકાસ થાય, આંતરિક કોષ સમૂહનો વિકાસ થાય. આ આંતરિક કોષ સમૂહનો અહીંયા દર્શાવું છું, આ વચ્ચેનો ભાગ જો આમ તો આમ, તો એની અંદર પરિવર્તન થાય. આ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, અત્યારે આપણે ક્લાસ 12ના સંદર્ભમાં ન ભણીએ તો ચાલે. તો એની અંદર આવી રીતના ફેરફાર થાય અને ત્રણ ગર્ભસ્તર બને, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર. આ જે વિકાસ દર્શાવ્યો છે, વિકાસ કેનો દર્શાવ્યો અમે? માત્ર આંતરિક કોષ સમૂહ આનો, આ આંતરિક કોષ સમૂહ છે એમાં ત્રણ ગર્ભસ્તર વિના, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર, ત્રણ ગર્ભનું નિર્માણ થયું. ત્રણ ગર્ભસ્તર, મનુષ્ય ત્રિગર્ભસ્તરી પ્રાણી છે, ત્રણ ગર્ભસ્તરનું નિર્માણ થયું. વચ્ચેનું છે એને શું કહેવાય? મધ્ય ગર્ભસ્તર. વચ્ચેનો છે મધ્ય ગર્ભસ્તર છે અને 12નો છે બાહ્ય ગર્ભસ્તર. તો ત્રિગર્ભસ્તરી ગર્ભ બની ગયો. આ ક્યાંની વાત છે? અહીંની વાત છે. એની આજુબાજુ શું છે? તો કે એની આજુબાજુ આને શું કહેવાય? જરાયુજ અંકુરકો, જરાયુજ અંકુરકો. અહીંયા શું છે? તો કે ગર્ભ, એની રુધિર પેશી, ગર્ભની પેશી, આ ગર્ભ છે, એના કોષો છે. અને પેલી બાજુ શું આવશે? માતાનું રુધિર આવશે. અને આ બાજુ શું આવશે? માતાનું રુધિર. આ માતાનું રુધિર છે. બંને વચ્ચેનું કનેક્શન, રચનાત્મક અને ક્રિયાત્મક એકમની વાત કરી હતી. આ માતાનું રુધિર છે, ગર્ભાશયની દિવાલ છે, આ ગર્ભાશયની દિવાલ છે. હવે જોઈએ નામકરણ. આ જે છે ગર્ભનું પ્રથમ પોલાણ, એને આપણે શું નામ આપ્યું હતું? ગર્ભકોષ્ઠ. ગર્ભનું પ્રથમ પોલાણ એટલે આને શું નામ આપ્યું હતું? ગર્ભકોષ્ઠ. આ ત્રણ ગર્ભસ્તર બન્યા, બાહ્ય ગર્ભસ્તર, વચ્ચે છે એને કહેવાય મધ્ય ગર્ભસ્તર અને કહેવાય અંતઃ ગર્ભસ્તર. અને વચ્ચે એક નવું પોલાણ બન્યું એને કહેવાય આંતરકોષ્ઠ. આંતરકોષ્ઠ જે ભવિષ્યનો પાચન માર્ગ છે, આંતરકોષ્ઠ છે એ ભવિષ્યનો પાચન માર્ગ છે, આમાંથી પાચન તંત્રનો વિકાસ થાય. ગર્ભનું પ્રથમ પોલાણ ગર્ભકોષ્ઠ, ગર્ભનું બીજું પોલાણ આંતરકોષ્ઠ, અને આ અવસ્થાને આંતરકોષ્ઠીય અવસ્થા કહેવાય. આ
માતાની પેશી, ગર્ભાશયની પેશી, આને શું કહેવાય? જરાયુ. અને આના દ્વારા આપલે થાય. તો આ ત્રણ ગર્ભસ્તરનું નિર્માણ થયું. શું થયું? ત્રણ ગર્ભસ્તરનું નિર્માણ. શું કીધું છે? કે ગર્ભના સ્થાપન બાદ તરત જ અંતઃકોષ સમૂહનો વિકાસ થયો, એટલે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરમાં વિભેદન પામે. હવે આપણે ત્રણ ગર્ભસ્તર છે તો ત્રણ ગર્ભસ્તરમાંથી પેશી બને. ત્રણેય ગર્ભસ્તરમાંથી શું બને? અધિછદ પેશી, મધ્ય ગર્ભસ્તરમાંથી સંયોજક પેશી અને સ્નાયુ પેશી, અને બાહ્ય ગર્ભસ્તરમાંથી ચેતા પેશી. તો ત્રણ ગર્ભસ્તરમાંથી ચાર પેશી, અધિછદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી બને. ચારે ચાર પેશી ગોઠવાય એટલે પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર બને. આ લોજિકલી સ્વીકાર લેવાનું. આપણે કોઈ ગાયનેકોલોજિસ્ટ નથી બહેના, હજી બારમું જ ભણીએ છીએ એટલે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. તો ત્રણ ગર્ભસ્તર બહેના, ગર્ભસ્તરમાંથી પેશી બનશે, પેશીમાંથી અંગ બનશે, અંગમાંથી અંગતંત્ર બને. આ નવ મહિનામાં બધી જ ક્રિયા પૂરી થાય એટલે બાળકનો વિકાસ થાય એમ કહેવાય. અંતઃકોષ સમૂહમાં સ્ટેમ સેલ આવેલા હોય, સ્ટેમ કોષો, અવિભેદિત કોષો હોય. સ્ટેમ સેલ છે એ શું છે? અવિભેદિત કોષો. અને એ બધી જ પેશી અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે. એમાંથી બધી જ પેશી એટલે ચારે ચાર પેશી, અધિછેદ પેશી, સ્નાયુ પેશી, ચેતા પેશી, સંયોજક પેશી, અને એમાંથી તમામ અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે. હવે આપણે જે વાત કરી આ જ વસ્તુ છે એને હું આગળ ઉપર વિકાસની પ્રક્રિયા થશે તો આમાંથી જેમ જેમ બાળક બનતો જાય, પ્રાથમિક કક્ષાના બાળકનું નિર્માણ થયું તો એક ત્રણ પેશી બહેની, સોરી ત્રણ ગર્ભસ્તર બહેના, છેલ્લા આપણે ત્રણ ગર્ભસ્તરવાળી આકૃતિ જોઈ હતી, ત્રણ ગર્ભસ્તરમાંથી પેશી બહેની, પેશીમાંથી અંગ બહેના, અને આવો પ્રાથમિક ભ્રૂણ વિકાસ, આવો પ્રાથમિક ભ્રૂણ વિકાસ. તો બાળક તો અહીંયા આવી ગયું અને ભ્રૂણ તો અહીંયા છે, તો એને પોષણ કેમ આપવું? બાળકને પોષણ કેમ મળે? તો કે એ કોના દ્વારા જોડાયેલો હોય? આમ ગર્ભનાળ દ્વારા. આને શું કહેશું? ગર્ભનાળ. આ ગર્ભનાળ છે, આને કહેવાય ગર્ભનાળ. હવે આ જરાયુ અને બાળક એની વચ્ચે ગર્ભનાળ છે, એ ગર્ભનાળ દ્વારા, આ ગર્ભનાળ બાળકના ક્યાં ભાગ? નાભિ પ્રદેશ સાથે જોડાયેલી હોય, અને એના દ્વારા પોષક દ્રવ્યની આપ લે થાય. માતાના શરીરમાંથી બાળકને, આ વિકાસ પામ તો બાળક છે એને, અને બાળકમાંથી માતાના શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યને સીવટું, એ ગર્ભનાળ. આમ ગર્ભનાળ છે એ બાળકની જીવાદોરી કહેવાય. એને શું કહેવાય? બાળકની જીવાદોરી. એનાથી બધું એને પોષણ મળે છે. મનુષ્યમાં ગર્ભાવસ્થા કેટલા ટાઈમ ચાલે? તો કે 9 મહિના ચાલે. મનુષ્યમાં ગર્ભ વિકાસનો સમયગાળો 9 મહિના, કૂતરામાં 58-68 દિવસ, હાથીમાં 18-22 મહિના, અને બિલાડીમાં 58-67 દિવસ જેટલી ગર્ભાવસ્થા ચાલે. ખાલી યાદ રાખવાનું છે. ગર્ભીય વિકાસ, જ્યારે બાળકનો ગર્ભ વિકાસ, ક્વિક રિવિઝન કરાવી દઉં કે ફર્ટિલાઇઝ એગ એટલે એક કોષીય અવસ્થા, આ બે કોષીય અવસ્થા, આ ચાર કોષીય અવસ્થા, આ આઠ કોષીય અવસ્થા, આ 16 કોષીય અવસ્થાને આપણે મુખ્યત્વે મરુલા કહેવાય. 8 અને 16 બેયને મરુલા કહેવાય. પછી ગર્ભમાં પ્રથમ પોલાણ, બેયનું ગર્ભના પ્રથમ પોલાણને શું કહેવાય? ગર્ભકોષ્ઠ. ગર્ભકોષ્ઠ. પછી ગર્ભનું સ્થાપન થયું. પછી આ 4 વીકનો ગર્ભ છે, 10 અઠવાડિયાનો ગર્ભ છે, 16 અઠવાડિયાનો ગર્ભ છે, 20 અઠવાડિયાનો ગર્ભ છે, અને ગર્ભાશયની અંદર બાળકનો વિકાસ થાય. આ માહિતી ખાલી યાદ રાખવાની કે એક મહિનાની ગર્ભાવસ્થા બાદ ભ્રૂણનું હૃદય નિર્માણ પામે. ભ્રૂણ એટલે કે બાળક, એક મહિનો થાય, 4 અઠવાડિયા એટલે બાળકની અંદર સૌ પ્રથમ હૃદયનું નિર્માણ થાય, અને સ્ટેથોસ્કોપ દ્વારા આપણે હૃદયના ધબકારા સાંભળી શકાય. બીજા મહિનાને અંતે ઉપાંગો એટલે કે હાથ અને પગ એનો વિકાસ થાય. જો આમાં ઉપાંગો દેખાતા નથી પણ આમાં ઉપાંગો દેખાય છે, તો હાથ અને પગ વિકાસ પામે છે. 3 મહિના એટલે ટ્રેમેસ્ટર, 12 અઠવાડિયા પછી મુખ્ય અંગતંત્ર બને. 3 અઠવાડિયા પછી મોટાભાગના અંગતંત્ર બની ગયા હોય, અને ઉપાંગો અને બાહ્ય જનનાંગો છે એને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. 5 મહિના દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન દેખાય. 5 અઠવાડિયા થાય એટલે ગર્ભની અંદર પ્રથમ હલનચલન થાય. 5 અઠવાડિયાનો ગર્ભ વિકાસ થાય એટલે પછી બાળક છે એ કિક મારે, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. એટલે ગર્ભનું પ્રથમ હલનચલન ક્યારે થાય? તો કે જ્યારે 5 મહિનાનો ગર્ભ થાય ત્યારે. 6 મહિના પછી શરીરમાં સૂક્ષ્મ વાળ, આંખના પપચા અલગ થાય, આંખ બંધ હોય આંખ ખુલી જાય,
અને પાપણોનું નિર્માણ થાય અને 9 મહિનાના અંતે સંપૂર્ણપણે ગર્ભનો વિકાસ થઈ જાય અને એ પ્રસૂતિ માટે તૈયાર રહે પ્રસૂતિ માટે તૈયાર રહે અહીંયા પણ આખા આખો ગર્ભ વિકાસ દર્શાવ્યો છે આ એક કોષીય અવસ્થા આ કઈ કહેવાય આ એક કોષીય અવસ્થા પછી આ વિખંડન થયું એટલે લગભગ 16 કોષ એટલે મેરુલા અવસ્થા ડિફરન્શિએશન થયું આ ગર્ભકોષ્ઠીય અવસ્થા આંતરિક કોષ સમૂહ અને પોષક સ્તર અને એમાંથી ફેરફાર થાય છે આ ગર્ભનું સ્થાપન દર્શાવ્યું છે આ એન્ડોમેટ્રિયમ છે એન્ડોમેટ્રિયમમાં ગર્ભનું સ્થાપન થાય છે અને આ ત્રણ ગર્ભ સ્તર બાહ્ય સ્તર મધ્ય સ્તર અને અંતઃસ્તરનું નિર્માણ સમજાવ્યું છે જે ડિટેલમાં આપણે જવાનું નથી અને છેવટે અહીંયા આ જર્દી કોથળી આ ગર્ભનાળ અને આ ગર્ભનો વિકાસ આમાં દર્શાવેલો છે આજનો ક્વેશ્ચન એ છે ક્વેશ્ચન ઓફ ધ ડે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની ઉત્પત્તિ ક્યાંથી થાય અનુક્રમે ક્યાંથી થાય ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની ઉત્પત્તિ અનુક્રમે ક્યાંથી થાય તો ઇસ્ટ્રોજન છે અંડપુટિકામાંથી પ્રોજેસ્ટેરોન કોર્પસ લ્યુટિયમમાંથી પણ આગળ શબ્દ છે માત્ર શું આપ્યો છે માત્ર શબ્દ આપ્યો છે એનો મતલબ શું થાય માત્ર અંડપુટિકા અને માત્ર કોર્પસ લ્યુટિયમમાંથી માત્ર અંડપુટિકા અને માત્ર અંડપિંડમાંથી માત્ર અંડપુટિકા અને જરાયુમાંથી એવું નથી જવાબ આવશે બી ઇસ્ટ્રોજન છે અંડપિંડની અંડપુટિકામાંથી પણ બને અને જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે જરાયુમાંથી પણ બને અને પ્રોજેસ્ટેરોન છે કોર્પસ લ્યુટિયમમાંથી પણ બને અને જરાયુમાંથી પણ બને એટલે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે એ બે જગ્યાથી ઉત્પન્ન થાય જરાયુમાંથી પણ ઉત્પન્ન થાય અને અંડપુટિકા અને કોર્પસ લ્યુટિયમમાંથી પણ ઉત્પન્ન થાય તો એનો આન્સર આવશે બી અને જે ટોપિક આપણે આજે ભણ્યા છીએ ગર્ભ વિકાસ એનો આપણે એક અંતિમ સમયે વિડીયો દ્વારા પણ એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ ફલનની તૈયારી એ અંડકોષપાત એટલે કે અંડપાતથી થાય 14મા દિવસે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય આ ક્રિયાને અંડપાત તરીકે ઓળખવામાં આવે છે જેને ઓવ્યુલેશન પણ કહેવાય જો અંડપાત એટલે કે અંડકોષ છે અંડપિંડમાંથી મુક્ત થયેલો તમે જોઈ શકો છો આ અંડકોષ ફિમ્બરી એટલે કે અંડવાહિની નિવાપમાંથી દાખલ થયો એ જ વખતે યોનિમાર્ગમાંથી શુક્રકોષો છે એ કરોડોની સંખ્યામાં દાખલ થાય શુક્રકોષો છે યોનિમાર્ગ ગર્ભાશયમાં થઈ અને અંડવાહિની સુધી પહોંચે અને એ જ વખતે અંડવાહિનીમાં દાખલ થયેલા દ્વિતીય પૂર્વ અંડકોષનું ફલન કરશે એટલે ફલનની ક્રિયા ક્યાં થાય અંડવાહિનીમાં જો કરોડો શુક્રકોષ અંડકોષની ઉપર સુધી પહોંચે છે કોઈ પણ એક જ શુક્રકોષ એના શુક્રાગરમાં રહેલા ઉત્સેચકો હાયલ્યુરોનિડેઝની મદદથી અને જોનાલાઇસીની મદદથી અંદર દાખલ થશે શુક્રકોષ અને અંડકોષ એનું કોષ કેન્દ્ર સાથે મળે અને ફલિતાંડનું નિર્માણ થાય ફલિતાંડ પછી આવે ક્લીવેજ એટલે કે વિખંડન જો એકના બે બેના ચાર ચારના આઠ કોષ બેના આ વિખંડનની પ્રક્રિયા છે આઠના 16 કોષ બને એને કહેવાય મોરુલા અવસ્થા પછી ગર્ભની અંદર એક પોલાણ ઉત્પન્ન થાય એને કહેવાય ગર્ભકોષ્ઠ બ્લાસ્ટોસિસ્ટ એટલે કે ગર્ભકોષ્ઠ હવે આવો ગર્ભ છે એ ગર્ભાશય તરફ સ્થળાંતર પામે અને ગર્ભાશયના અંદરના સ્તર એટલે કે એન્ડોમેટ્રિયમની અંદર સ્થાપન પામે એને કહેવાય ગર્ભનું સ્થાપન ગર્ભકોષ્ઠીય અવસ્થામાં બ્લાસ્ટોસિસ્ટ અવસ્થામાં ઇમ્પ્લાન્ટેશન એટલે ગર્ભની અંદર સ્થાપન અને ગર્ભમાં સ્થાપન થયા પછી એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ એટલે કે બાળક છે એનો વિકાસ છે અંતઃકોષ સમૂહ હોય એમાંથી બાળકનો વિકાસ થાય અને ગર્ભ વિકાસના વિવિધ તબક્કાની અંદર જે ગર્ભ એટલે કે એમ્બ્રિયો હોય એ વિકાસ પામે આ પ્રાથમિક કક્ષાનો બાળક જેને કહેવાય જે ગર્ભનાળ દ્વારા જોડાયેલો હોય માતાની ગર્ભાશય સાથે જેને જરાયુ દ્વારા જોડાયેલો હોય મનુષ્યના ગર્ભ વિકાસના વિવિધ તબક્કા તમે જોઈ શકો છો ઉપાંગો દ્રશ્યમાન થયા જો અગ્ર ઉપાંગને હાથ અને પગ છે દેખાય છે આંખ છે ધીમે ધીમે દ્રશ્યમાન થાય છે અને 9 માસને અંતે સંપૂર્ણપણે વિકાસ